नमस्ते विद्यार्थी मित्रों, विषय हिंदी। आपणे हिंदी विषयमां कुल 1 થી 8 પાઠ ભણ્યા, કહાવતોનો અભ્યાસ કર્યો અને આજે ગદ્ય 9 નિર્ભય બનો, ગદ્ય 9 નિર્ભય બનો, જેના લેખક છે હણીશ્વરનાથ રેણુ। કોણ છે એના લેખક? હણીશ્વરનાથ રેણુ। તો પેલા હણીશ્વરનાથ રેણુ વિશે આપણે થોડું જાણી લઈએ કે એનો જન્મ ક્યાં થયો હતો। તો હણીશ્વરનાથ રેણુ જે છે એનો જન્મ बिहार के पूर्णिया जिले के औराही हिंगना गांव में हुआ था। क्या जो तो के बिहार को पूर्णिया जिले के औराही हिंगना गांव क्या एमनो जन्म थयो हतो। त्यार पछी एमने शिक्षा अने दीक्षा એટલે કે શિક્ષણ ક્યાં મેળવ્યું? तो शिक्षा और दीक्षा उनके गांव में, लेकिन विराटनगर नेपाल तथा वाराणसी में हुई। एमु शिक्षण कार्य जे छे एमु गांव छे विराटनगर अने वाराणसी, त्यां एमु शिक्षण थयु। हवे मैं घणा बधा उपन्यासो लिखा અને આ નિર્ભયનો જે ગદ્ય છે તે એમનો ઉપન્યાસ કહેલો છે। કિતને ચોરાએ, કિતને ચોરાએ આ ઉપન્યાસ છે એના સાતમા પ્રકરણમાંથી લેવામાં આવ્યું છે। એના સાતમા પ્રકરણમાંથી આ નિર્ભય બનો એ પાઠનો અંત લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી જીવન જે છે એમાં માનવીય અને સામાજિક મૂલ્યનો કેટલું મહત્વ છે એના તરફ એમને નિર્દેશ કરેલો છે। અને કથાનો નાયક છે મનમોહન। આ પાઠમાં નિર્ભયતાનો ગુણ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। આ પાઠમાં નિર્ભયતાનો ગુણ કેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। જોઈએ આપણે દરેક જણ પોતાના પુસ્તકમાં 34 નંબરના પેજ પર પ્રિયોદા प्रियव्रत राय मैट्रिक में पढ़ता है, स्कूल के सभी लड़के और मास्टर उसको प्यार करते हैं, स्कूल ही नहीं उस छोटे से कस्बे में, कस्बा है नानकड़े गांव, उसको प्रायः सभी जानते हैं। प्रियोदा लेकिन प्रियव्रत राय जैसे ये 10वां दौर में पढ़े थे, સ્કૂલના બધા છોકરાઓ બધા મિત્રો એને પ્રેમ કરે છે, એની સાથે હળીમળીને રહે છે। સ્કૂલના મિત્રો જ નહીં પરંતુ એના નાના એવા ગામના બધા જ લોકો એને જાણે છે। હર રવિવાર થી સુબહ बगल में झोली लटका कर सन्यासी आश्रम के लिए मुठिया वसूलने निकलता है, कभी अकेला कभी साथियों के साथ। स्कूल का कोई छात्र या शिक्षक बीमार पड़ा कि प्रियोदा अपनी टोली के साथ उसके घर पर हाजिर। कैसे के
જ્યારે જ્યારે રવિવાર આવ્યો ત્યારે પોતાના ખભા પર એક થેલી લટકાવીને સંન્યાસી આશ્રમ માટે મુઠિયા વસૂલવા માટે ક્યારેક પોતે એકલો જાય છે, ક્યારેક પોતાના સાથી મિત્રો સાથે જાય છે, અને સ્કૂલનો કોઈ વિદ્યાર્થી અથવા કોઈ શિક્ષક બીમાર પડ્યા હોય તો તેની મદદ માટે પણ તે એના ઘર પર હાજર થઈ જાય છે. કોઈ એક સારા કામ માટે કોઈના માટે એક મુઠ્ઠી ભર અનાજ ની ભીખ માંગવી, કોઈ નેક કામ માટે એટલે કે સારા કામ માટે કોઈક બીજાના માટે, પોતાના માટે નહીં, કોઈક બીજાના માટે એક મુઠ્ઠી ભર અનાજ માંગવું, એવું કામ આ દર રવિવારે પોતે એકલો પણ જાય છે અને પોતાના સાથી મિત્રોની સાથે દર રવિવારે પોતાના ખભા પર એક થેલી પીંગાળીને નીકળી જાય છે. પછી કોઈ વિદ્યાર્થી બીમાર હોય, કોઈ શિક્ષક બીમાર હોય તો એના ઘર પર એને મદદ કરવા માટે એ તરત જ હાજર થઈ જતો હોય છે. જબ તક રોગી ભલા ચંગા ન હો જાય ઉસકા ઘર સેવામાં જીતા રહેતા હૈ, એટલે કે કોઈ રોગી હોય, કોઈ બીમાર હોય એ જ્યાં સુધી સ્વસ્થ ન થાય ત્યાં સુધી એની સેવા સતત કરતો રહે છે. રોગી ઓર કાનુ પ્રિયો દાખે ધર્મે, ઉન લોગોને મનમોહન કો ભી અપને સાથ પ્રિયો દાખે દલ મે સામેલ કર દુનિયા. બીજા મિત્રો પણ છે એની સાથે, એમાં રોબી અને કાલુ એ પ્રિયોદાની ટુકડીમાં છે. એટલે આ લોકોએ મનમોહનની સાથે પ્રિયોદાના ટીમમાં પણ આને સામેલ કરી લીધો. હર શનિવાર કો પરમાણ કે ઉસ પાર બાલુ ચર પર પ્રિયોદા કે દલ કે સદસ્ય, સ્કૂલ કી છુટ્ટી કે બાદ જમા હોતી હૈ. શનિવાર આવે તો પરમાણ છે એને પેલી પાર બાલુ ચર સ્થળ જે છે ત્યાં પ્રિયોદાના મિત્ર અને બધા બાલુચર એટલે કે રેતીનો એક નદીનો પટ છે, જ્યાં રેતીઓ છે. ગામડામાં તમે જાઓ તો ઘણી એવી જગ્યાઓ હોય કે નદી પસાર થતી હોય પણ પાણી ન હોય ત્યારે એમાં રેતીનો પટ આપણને જોવા મળે. પરમાર કે છે એક નદીનું નામ છે, ગામમાં કોઈ નદી હોય એનું નામ હોય તો અહીંયા પરમાણ એક નદી છે અને બાલુચર એટલે કે રેતીના નદીના પટ ઉપર આ બધા લોકો દર શનિવારે ત્યાં બધા ભેગા થાય છે, મળતા હોય છે, ખેલકૂદ ગાને બજાને કે અલાવા પ્રિયોદા દુનિયાભરની ખબર સુનાતી હૈ. ત્યાં ઘણી બધી વસ્તુઓ થાય, ભેગા થાય એટલે આનંદ કરે, મજા કરે, સારા કાર્યો કરે, ખેલકૂદ કરે, ગાવાનું વગાડવાનું. આના સિવાય દુનિયાની જે બધી માહિતી હોય એકબીજાને શેર કરતા હોય, એકબીજાને ખબર ન હોય એ વાતો એકબીજાને સંભળાવતા હોય. અને પછી રવિવાર કા પ્રોગ્રામ તય કરતે કિસ મોહલ્લે મે કોન જાયેગા મુખિયા વસૂલને, કિસ બીમાર કી સેવા કરને કો કોન કોન જાયેગે,
શનિવારે ભેગા થાય એટલે રવિવારનો પ્રોગ્રામ નક્કી કરે કે ભાઈ આવતીકાલે રવિવારની રજા છે તો કઈ શેરીમાં કઈ સોસાયટીઓમાં મુખ્ય વસ્તુ લે મેં હમણે વાત કરી કે કોઈ નેક કામ માટે એક મુઠ્ઠી ભર અનાજની ભીખ માંગવી સારા કામ માટે પોતાના માટે નહીં કોઈ બીજાના માટે સારા કામ માટે નેક કામ માટે એક મુઠ્ઠી ભર અનાજની ભીખ માંગવી તો એનું આયોજન કરતા અને કયા મહોલ્લામાં કઈ શેરીમાં કોણ વ્યક્તિ બીમાર છે કોને મદદની જરૂર છે અને જો એને મદદની જરૂર છે તો એ શેરીમાં કેટલા કેટલા મિત્રો એને મદદ કરવા માટે જશે એનું આયોજન એ બનતા ઉસ દિન મનમોહન કા પરિચય દેતે હુએ કાલુ ને કહા થા પ્રિયોદા ये होना मनमोहन खूब तेज लड़का है क्लब का सदस्य होना चाहता है एक दिवसे एने मनमोहन नो परिचय आप्यो अने कालू ने कह्यु प्रियोदा आ मोना मनमोहन खूब होशियार अने कामनो माणस छे આને આપણા ટીમનો આપણા ક્લબનો સભ્ય બનવું છે આપણી સાથે એને પણ કામ કરવાની ઈચ્છા છે પ્રિયોદાને મનમોહન કો શિરસે પેર તર દેખકર પૂછાય ભારત વર્ષ કે એક એસે આદમી કા નામ લો જિસે લોગ ભગવાન કા અવતાર સમજતે હૈ પ્રિયોદાએ પેર સે સિર તક પગેથી શરૂ કરીને આખો માથા સુધી એનું નિરીક્ષણ કર્યું જોયું અને પછી એને પૂછ્યું કે આ ભારત દેશ જે છે એમાં એવો એક વ્યક્તિ કોણ છે કે લોકો એને ભગવાનનો અવતાર સમજે છે આપણો જે ભારત દેશ છે એમાં એક એવો વ્યક્તિ કોણ છે કે જેને લોકો ભગવાનના અવતાર તરીકે માને છે મહાત્મા ગાંધી એને જવાબ આપ્યો ગાંધીજી માને છે એટલે કે ઠીક છે તું પઢ લિખ કર ક્યાં બનના ચાહતે હો પ્રિયોદા કા દૂસરા સવાલ એને એક પ્રશ્નનો જવાબ આપ્યો કે મહાત્મા ગાંધી એટલે એને બીજો પ્રશ્ન પૂછ્યો કે તું ભણી ગણીને શું બનવા માંગે છે મનમોહન ચૂપ રહ્યા મનમોહન એક ઘડી કાંઈ બોલ્યો નહીં મૌન થઈ ગયો ફીર બોલા વકીલ પછી બોલ્યો કે હું વકીલ બનવા માંગુ છું સભી ઠઠાકર હશે બધા મિત્રો ખડખડા હસવા લાગ્યા લેકિન પ્રિયોદા ગંભીર હી રહા બધા હસવા લાગ્યા છતાંય પ્રિયોદા ગંભીર રહ્યો બોલે ઠીક હે બીમાર લોકો કી સેવા કરના જાણતે હો એટલે પાછો બીજો પ્રશ્ન પૂછો કે બીમાર વ્યક્તિ હોય એની સેવા કરવાનું તું જાણે છે એને મદદ કઈ રીતે કરવી એના માટે કયા પ્રયત્નો કરવા તું જાણે છે એટલે એને કીધું શીખ લે ને હું શીખી લઈશ મારે તમારી ટીમમાં સામેલ થવું છે તમારી ક્લબમાં જોડાવવું છે તો જે કઈ મને આવડતું નથી તે હું શીખી લઈશ સાબાસ યદી રોગી હેજા સે પીડિત હો મનમોહન ચૂપ રહ્યા क्योंकि हेजा के नाम से ही उसे डर लगने लगता है गाना जानते हो जी तू गावा मु जाने छे संगीत तने प्रिय छे तो के जी हां मु जानु छु तेरना એટલે કે તરવાનું તું
जाने छे तने आवड़े छे जी नहीं तरवानू जानतो नथी हूँ गावानू जानू छू अने हूँ तरवानू जानतो नथी पर हूँ कोई पण वस्तु शीखवानो प्रयत्न करीश। विद्यार्थी मित्रों अहीं सुधी आपणे आ पाठ राखीए छीए અને પછીનો જે પાઠ છે એ આના પછીના પીરિયડમાં આપણે ચલાવશું। આજે હોમવર્કમાં આપણે પાઠની શરૂઆત કરો ત્યારે થોડા ઘણા અઘરા જે શબ્દાર્થ છે એની નોંધ કરવાની છે અને ત્યાર પછી પ્રસ્તાવનાના એટલે કે હેડિંગમાં અમે જે થોડી ઘણી સૂચનાઓ લખી છે એની નોંધ કરવાની છે કે ફણીશ્વરનાથ હેડ છે એનો જન્મ ક્યારે ક્યાં થયો એને શિક્ષણ ક્યાં મેળવ્યું એમના કયા ઉપન્યાસમાંથી આપણે આ પાઠ લીધેલો છે તો આ બધી વસ્તુની જાણકારી તમારે તમારા ચોપડામાં લખી લેવાની છે અને ત્યાર પછીના પીરિયડમાં બાકીનું આપણે ભણાવશું। ધન્યવાદ, આભાર।